કે નિશ્ચિત સમય
બિહાઇન્ડ એટલે કે પાછળ, બિહાઇન્ડ એટલે કે પાછળ. તો અહીંયા શું કે ચેતન સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ લાઇબ્રેરી, એટલે કે ચેતન ની જે સ્કૂલ છે એની પાછળ શું છે, તો કે લાઇબ્રેરી છે. તો ખાલી જગ્યા એ રીતે પૂછાઈ શકે કે ચેતન સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. એટલે આપણે તો ખબર પડી જાય કે ચેતન છે એ સ્કૂલે છે અને તેની પાછળ શું છે, તો કે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી છે. શું છે? ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી છે. એટલે કે અહીંયા ખાસ યાદ રાખવાનું રહેશે કે બિહાઇન્ડ એટલે પાછળ થાય છે, કે જે આપણે ઉભાવ્યું છે એની પાછળની જે વસ્તુઓ હોય છે તેને બિહાઇન્ડ કહેવામાં આવે છે. દાખલા તરીકે બીજી એક્ઝામ્પલ આપણે જોઈએ કે માય કાર વોઝ બિહાઇન્ડ ધ બસ. એટલે કે માય કાર એટલે કે મારી કાર, વોઝ એટલે કે હતી, ભૂતકાળની વાત છે કે પેલા મારી પાસે જે કાર હતી બિહાઇન્ડ ધ બસ, એટલે કે મારી કાર બસની પાછળ છે. તો અહીંયા પણ આપણે બિહાઇન્ડ દ્વારા એટલે કે નામ યોગી અવ્યય દ્વારા ખાલી જગ્યા જોવામાં આવે છે. ત્યારબાદ આવશે અબવ. અબવ એટલે કે ઉપર, પણ અહીંયા ખાસ ઉપર છે. અબવ એટલે ઉપર, એટલે કે કચાપથી ઉપર, એટલે કે વસ્તુની ઉપર વસ્તુ હોવી જોઈએ. ધ ગ્લોબ ઇઝ ખાલી જગ્યા ધ કેલેન્ડર, કે મારી જે ઘડિયાળ છે એની ઉપર શું છે, કે મારી ઘડિયાળ છે એ કેલેન્ડરની ઉપર છે. ક્યાં છે? કેલેન્ડરની ઉપર છે. એટલે કે મારું હાઉસ એટલે કે મારું ઘર છે ત્યાં સરસ મજાની ઘડિયાળ છે, અને તે છે ઘડિયાળ કોની ઉપર છે, એટલે કે કેલેન્ડરની ઉપર છે. માય રૂમ ઇઝ અબવ ધ ડ્રોઈંગ રૂમ, એટલે શું કહે છે કે મારા રૂમની ઉપર ડ્રોઈંગ રૂમ, એટલે કે ડ્રોઈંગ છે, સરસ મજાનું ડ્રોઈંગ કરેલું છે તેના ઉપર. શું કરેલું છે? ડ્રોઈંગ કરેલું છે. હવે ઓવર એટલે ઉપર, ઓવર એટલે કે ઉચ્છે એકદમ, તો કે એનું શું લગભગ ન હોય ને તેવું. દાખલા તરીકે પક્ષી ઉડતું હોય એ નથી આપણે શું કહેવાય જમીન ઉપર કે નથી આકાશમાં, એ લગભગ ઉડતું. એવી રીતે વિમાન, જ્યારે વિમાન જતું હોય તે પણ લગભગ હોય છે. આવા જો કોઈ એક્ઝામ્પલ આવે એટલે ખાસ તમારે સમજી લેવાનું કે ઓવર એટલે ઉચ્છે, જે લગભગ ન હોય એટલે કે ધરતી એવું એક્ઝામ્પલ આપેલું હોય તો સમજી લેવાનું. જો એ કીધું છે ધ બર્ડ્સ ફ્લોક ઓવર ધ ટ્રી, શું કીધું કે ઝાડ ઉપર થઈને, ઝાડ છે એ વૃક્ષ છે અને વૃક્ષની ઉપર એક સરસ મજાનું બર્ડ્સ યાની કે પક્ષી છે તે ઉડી રહ્યું છે, નથી તે ઝાડને અડતું કે નથી જમીનને અડતું, તે સાવ છે ઉડી રહ્યું છે. એટલે ખાસ યાદ રાખજો. ત્યારબાદ આવશે ધ ફેન, એનું જ એક્ઝામ્પલ છે. ધ ફેન ઇઝ અવર માય બેડ, એટલે શું કે મારો પંખો છે ને એ મારા બેડની ઉપર છે, નથી સાવ ઉપર કે સાવ નીચે, એટલે મારા બેડની ઉપર છે, લગભગ છે. પછી આવશે અંડર. અંડર એટલે કે નીચે, કચાપની નીચે. ધ ગર્લ્સ આર ફ્લાઇંગ અંડર ધ ટ્રી, એટલે શું કહે છે કે ગર્લ્સ એટલે કે છોકરીઓ ફ્લે એટલે રમી રહ્યું છે, આઈએનજી પ્રત્યય છે એટલે રમી રહ્યું છે. અંડર એટલે કે નીચે, અને ઝાડ એટલે અહીંયા ઝાડ એટલે કે ટ્રી. એટલે શું કહેવામાં આવે છે કે ગર્લ્સ યાને કે છોકરીઓ છે એ ઝાડની નીચે રમી રહ્યું છે. તો અહીંયા અંડર આવશે નીચે, ઝાડની નીચે એટલે અંડર આવશે. ધ બુક વોઝ અંડર ધ ટેબલ, મારી બુક છે એ ટેબલની નીચે પડી છે, તે પણ અંડર આવશે. શું કામ? ટેબલની નીચે પડેલી છે એટલા માટે અંડરનો ઉપયોગ થશે. ત્યારબાદ અલગ, એક છેડેથી જ્યારે બીજા છેડા જવા માટે અલગનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે વી આર ડ્રાઇવિંગ અલોંગ ધ M0, શું કહે છે કે જ્યારે હું ડ્રાઇવિંગ એટલે કોઈ પણ વસ્તુ ચલાવી રહ્યો છું ત્યારે M0 રોડ ઉપરથી પસાર થાઉં છું, એટલે કે એક રોડ છે એનું નામ છે. તો અલોંગ એટલે કે એક છેડાથી બીજા છેડા સુધી ઉપર થઈને ફરતું. ત્યારબાદ આવશે એક્રોસ એટલે કે પેલે પાર, આ પાર નહીં પરંતુ પેલે પાર, આ બાજુ નહીં સામેની બાજુએ જવું. દાખલા તરીકે આપણે જતા હોય ને વચ્ચે પુલ હોય તો આપણે શું કહીએ કે આ પુલની ત્યાં નહીં પરંતુ સામેની જગ્યા ઉપર જવાનું છે, એટલે કે અહીંયા આપણે કંઈક ફરવા માટે ગયા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર આપણે જવું હોય ત્યારે એને શું કહેવાય છે એક્રોસ એટલે કે પેલે પાર. એક એક્ઝામ્પલ લેશું, ધેર ઇઝ અ બ્રેડ એક્રોસ ધ રિવર, નદી નહીં કીધું છે ને કે એક પારથી બીજા પર નદી.
ટાંકો છે અને વચ્ચે વચ્ચે કૂવો છે. શું છે? વચ્ચે વચ્ચ કૂવો છે એટલે કે બેની વચ્ચે. કોણ બે? તો કે આપણે જોયું આપણે હાઉસ એટલે ઘર અને ટ્રી એટલે જાય અને વ્હીલ એટલે કે શું છે? તો કે